गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा। आपणे विज्ञाननी अंदर धोरण 8 साइंस, आपणे विज्ञाननी अंदर पहेलो पाठ आपणे पूरो कर्यो। हवे आपणे बीजो पाठ शुरू करवानो छे। बीजो पाठ छे सूक्ष्म जीवो, मित्रो अने शत्रु, माइक्रोग्रेन्स, फ्रेंड्स एंड फोई। चलो विज्ञाननुं बधा पाठ्यपુસ્તક ખોલો। विज्ञाननुं પાઠ્યપુસ્તક પેજ નંબર 17 ઉપર બધા પોતાની પેન્સિલ હાથમાં રાખશે। આપણે જે વ્યાખ્યા આવતી જશે એ આપણે લાઈનમાં અન્ડરલાઈન કરવાની થશે। પેજ નંબર 17 ઉપર સૂક્ષ્મ જીવો, મિત્રો અને શત્રુ પાઠ બધા પોતાની પુસ્તકમાં ખોલો। ઓકે, હવે આપણને એમ કે છે પાઠનું જે ટાઇટલ છે એ એમ છે કે સૂક્ષ્મ જીવો, મિત્રો અને શત્રુ। તો પેલા સૂક્ષ્મ જીવો કોને કહેવાય? તો સૂક્ષ્મ જીવ એટલે એવા જીવ કે જે જીવને આપણે નરી આંખે જોઈ ન શકતા હોય, એવા જીવ કે જેને આપણે જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડતો હોય એને શું કહી શકીએ? એને આપણે સૂક્ષ્મ જીવ કહી શકીએ। હવે આ જ સૂક્ષ્મ જીવ આપણા મિત્ર પણ છે અને શત્રુ છે। આપણને અમુક આ જે સૂક્ષ્મ જીવ છે એ અમુક હદે આપણી સાથે મિત્રતા પણ બનાવી શકે છે અને અમુક હદે એ આપણને નુકસાન પણ કરે છે, તો એને આપણે શત્રુ કહી શકીએ। હવે આપણે આ પાઠમાં ડિટેલ્સમાં લઈએ તો તમારી પેન્સિલ છે એમાં ત્રીજો બીજી લીટીમાંથી ચાલુ થાય છે। આપણે રીડ કરવાનું ચાલુ કરીએ કે તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મ જીવો, માઇક્રોબ્સ કહે છે। અન્ડરલાઈન કરો, કેટલાક સજીવ એવા પણ છે જે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મ જીવ કહે છે। હવે એમ કે છે કે આપણી આસપાસ ઘણા બધા પ્રાણીઓ, વનસ્પતિઓ, પશુઓ, પક્ષીઓ અને નાના નાના કીટકો, એવું બધું આપણી આસપાસ ઘણું છે, નાના નાના જીવડાઓ। પણ સૂક્ષ્મ જીવ એટલે કે એવા જીવડાઓ, એવા કીટકો જેને આપણે નરી આંખે જોઈ શકાય, આપણી આંખથી એને જોઈ શકાતા નથી, એને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે છે। ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબા પડી જાય છે। આ ધબાને બિલોરી કાચની મદદથી જુઓ, તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોશો, તમે જાણો છો કે આ રચના શું છે અને ક્યાંથી આવે છે। હવે તમારે સૂક્ષ્મ જીવ જોવા હોય ને તો તમારે શું કરવાનું, બ્રેડને ભીની કરીને છે ને એક બંધ ડબ્બાની અંદર, બે દિવસ બ્રેડ હોય એને ભીની કરી એકદમ પ્લાસ્ટિકના એર ટાઈટ ડબ્બાની અંદર 2-3 દિવસ સુધી મૂકી દો। હવે જ્યારે તમે 3 દિવસ પછી એ જે ડબ્બો ઓપન કરશો ને એમાં શું જોવા મળશે, ફૂગ જોવા મળશે। હવે આ ફૂગ છે એને તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે જોશો ને, એટલે એની અંદર તમને શું નાના નાના ધબ્બા અને રેશા અને કથાઈ કલરના ધબ્બા દેખાશે, રેશા દેખાશે, પછી અમુક એવી રચના તમને જોવા મળશે। તો આ બધું શું છે? તો કે આ એક સૂક્ષ્મ જીવ છે જેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે। આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મ જીવો રહે છે, જો કે તે દરેકને સૂક્ષ્મ જીવોની કક્ષામાં મૂકી શકાતા નથી। આ સૂક્ષ્મ જીવો એટલા નાના હોય છે કે નરી આંખે જોઈ શકાતા નથી, એમાંના કેટલાક જેવા બ્રેડ ઉપર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી। આ જ કારણ છે કે આપણે એને સૂક્ષ્મ જીવ કહીએ છીએ। હવે એમ કહે છે કે આપણી આસપાસ પાણીમાં, માટીમાં ઘણા બધા સૂક્ષ્મ જીવ જોવા મળે છે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। અમુક એવા સૂક્ષ્મ જીવ છે કે જેને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ, અમુક એવા પાણીની અંદર પણ સૂક્ષ્મ જીવ છે એને આંખેથી જોઈ શકાતા નથી। તો આ બધું શું છે, સૂક્ષ્મ જીવ છે। હવે એવો મતલબ નથી કે સૂક્ષ્મ જીવ એટલે જેને જોઈ જ ના શકાતા હોય, સૂક્ષ્મ જીવ એટલે સાવ નાના એવા જીવ હોય ને એને સૂક્ષ્મ જીવ કહેવાય। હવે અમુક સૂક્ષ્મ જીવ છે અને આપણે નરી આંખે જોઈ શકાય, ધારો કે આપણે માટી છે, માટી ખોદીએ ને એટલે એની અંદરથી સફેદ કલરના નાના નાના જીવડા આપણને દેખાય, તો એ શું છે, સૂક્ષ્મ જીવ જ છે। જે માટીને આપણે કુંડાની માટી હોય એને આપણે ખોદીએ ને એની અંદર જે નાના નાના જીવડા સફેદ કલરના નીકળે એ શું છે, સૂક્ષ્મ જીવ જ છે, કારણ કે એને આપણે નરી આંખે જોઈ શકાય છે। એટલે એમ જ કહે છે કે બધા સૂક્ષ્મ જીવને આપણે એક તોલમાં, એક હારમાં ન રાખી શકીએ, અમુક સૂક્ષ્મ જીવ જોઈ શકાય છે, અમુક સૂક્ષ્મ જીવ નથી જોઈ શકાતા। સૂક્ષ્મ જીવોને 4 મુખ્ય વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કેટલીક લીલામાંથી સામાન્ય સૂક્ષ્મ જીવો
હવે એમ કહે છે કે આ જે સૂક્ષ્મજીવ છે એની અંદર બેક્ટેરિયા છે, લીલ છે, ફૂગ છે એનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ બેક્ટેરિયા, ફૂગ, લીલ એ બધું તમને પાછળ છે ને આના ચિત્ર આપેલા છે એમાં આપણે વ્યવસ્થિત રીતે અંદર ડિસ્કશન કરશું. વાયરસ, હવે આપણે આવશે વાયરસ. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. હવે આવે છે વાયરસ. વાયરસનું બેસ્ટમાં બેસ્ટ આપણે અત્યારે એક્ઝામ્પલ લઈએ તો કોરોના. કોરોના વાયરસ છે એ આપણને અત્યારે શું કહેવાય છે કે તમે કહો, તમે કોઈ કોરોનાને જોયો છે? ન જોઈ શકીએ. કોરોના શેમાં દેખાય છે? કોરોનાની આકૃતિ છે આવી, કંઈક સમથિંગ આવી આકૃતિ છે કોરોનાની. આવો કોરોના દેખાય છે. તમે મેં એક આપણે જેને કોરોના થયો એને જોયો છે કે આવો કોરોના દેખાય છે? ના, આપણે નથી જોયું. આ કોરોના શેમાં દેખાય છે? આ વાયરસ છે એ શેમાં દેખાય છે? સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાય છે. તો એનું કહેવું એમ જ છે કે અમુક એવા જે વાયરસ છે જેને આપણે આપણી આંખથી જોઈ શકાતા નથી એને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જ જરૂર પડે છે. હવે એમ કહે છે કે આ વાયરસ છે ને યજમાન કોષમાં જ વિભાજન થાય છે. હવે યજમાન કોષમાં શું કામ વિભાજન થાય છે? કારણ કે યજમાન કોષમાંથી પોતાનું પોષણ મેળવે છે. હવે યજમાન કોષ એટલે શું? કે એવો સજીવ કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતો હોય. તમે સાંભળ્યું કે પાણીને કોરોના થયો એમ ના થાય, કારણ કે હવે પાણી પોતાનો ખોરાક ના બનાવી શકે. માણસને કોરોના થાય કારણ કે માણસ પોતાનો ખોરાક જાતે બનાવે છે. જે કોરોના છે, જે વાયરસ છે, એ માણસમાંથી પોતાનું પોષણ મેળવી શકે એમ છે. તમે ક્યાંય સાંભળ્યું કે વનસ્પતિને કોરોના થયો? ના થાય, કારણ કે વનસ્પતિમાંથી પોષણ મેળવવા માટે એ સક્ષમ નથી. હવે તમે સાંભળ્યું જો ફ્લૂ આવ્યો તો, બર્ડ ફ્લૂ જે હમણાં આપણે કોરોનાની સાથે જ આવ્યો તો બર્ડ ફ્લૂ, એ બર્ડ ફ્લૂના લીધે હજારો લાખો પક્ષીઓના મૃત્યુ થયા. તે પક્ષીઓને થયું શું કામ ને? કારણ કે પક્ષીઓ પોતાનો ખોરાક લે છે એટલા માટે. તો આ જે વાયરસ છે એ પોતાનો ખોરાક પક્ષી થ્રુ લઈ શકે છે. પછી આ જે કોરોના છે એ માણસને તો થયો, તો સાથે સાથે જે બિહાર છે, પંજાબ, ચંદીગઢ, યુપી જેવા વિસ્તારમાં પ્રાણીઓમાં પણ નોંધાણો હતો કોરોના. તમે ન્યૂઝ ચેનલમાં સાંભળ્યું હોય કે પ્રાણીઓમાં પણ કોરોના ફેલાણો હતો થોડા ટાઈમ માટે. તો શું કામ ને પ્રાણીઓમાં? કારણ કે પ્રાણીઓ પોતાનો ખોરાક લે છે. ના, કોરોના છે એ યજમાન કોષમાં જ થાય છે. યજમાન કોષ એટલે એવી વસ્તુ કે જે હલનચલન પણ કરી શકે છે અને પોતાનો ખોરાક પણ લઈ શકે છે. તો કોરોના જે વાયરસ છે એ એવી જ વસ્તુમાં થાય, યજમાન કોષમાં જ થાય છે. એનું અત્યારે આ કહેવાનો મતલબ એમ છે. પછી એમ છે કે જે કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. હવે જે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ છે એ બધું વાયરસ દ્વારા થાય છે. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો, અછબડા રોગ પણ વાયરસ દ્વારા થાય છે. ઝાડા અને મલેરિયા જેવા રોગ પ્રજીવથી થાય છે, જ્યારે ટાઇફોઇડ અને ક્ષય બેક્ટેરિયા દ્વારા થાય છે. હવે આપણને પાછળ ચિત્ર આપ્યા છે અમુક સજીવ, અમુક સૂક્ષ્મજીવના. તો પેલું છે કુંતલાકાર બેક્ટેરિયા, બેક્ટેરિયાના ફોટોઝ આપ્યા છે. પછી આપણને દંડાણુ આકારના બેક્ટેરિયાના ફોટો આપ્યા છે. પછી નીચે જુઓ ક્લોમિડોનાસ નામનું અને સ્પાઇરોગાયરા, એ બંને શું છે? એ બંને લીલ છે. જે ક્લેમિડોનોસ અને સ્પાઇરોગાયરા છે એ બંને લીલ છે. પછી બાજુમાં છે અમીબા અને પેરામિશિયમ, તો એ બે પ્રજીવ છે. પછી છે બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એસ્પર્જીસ, તો એ શું છે? ફૂગ છે. જે બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એસ્પર્જિલસ છે એ ફૂગના પ્રકાર છે. સામે તમને વાયરસના ફોટો આપ્યા છે. એના પછી છે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? તો સૂક્ષ્મજીવો એક કોષી હોય છે, જેમ કે બેક્ટેરિયા અને લીલ પ્રજીવો બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બરફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પર્યાવરણમાં ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવ પર
આધારિત હોય છે જ્યારે કેટલાક સ્વતંત્ર રૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહતમાં રહે છે. હવે એમ કે છે કે આ બેક્ટેરિયા છે સૂક્ષ્મજીવ એ રહે છે ક્યાં? તો સૂક્ષ્મજીવોને રહેવા માટેનું કોઈ ખાસ ઠેકાણું નથી હોતું. સૂક્ષ્મજીવ અતિ ઠંડી પડતી હોય એવા વિસ્તારમાં પણ રહી શકે છે, સૂક્ષ્મજીવ અતિ ગરમી પડતી હોય એવા વિસ્તારમાં પણ પોતાનું જીવન ટકાવી રાખે છે. અથવા જ્યાં સતત વરસાદ પડતો હોય, જ્યાં સતત પાણી 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 છવાયેલું રહેતું હોય ત્યાં પણ આ સૂક્ષ્મજીવ ટકી રહે છે. એને એવું નથી કે સૂક્ષ્મજીવને ગરમી જોઈ, હવા જોઈ, પાણી જોઈ કે ઠંડી જોઈ, એવું નથી. સૂક્ષ્મજીવ ગમે એ આધારમાં ગમે એ હાલતમાં પોતાનું જીવન ટકાવી રાખવા માટે સક્ષમ હોય છે. હવે એમ કે છે કે અમુક જીવ હોય એ એક કોષી સૂક્ષ્મજીવ હોય, અમુક જીવ હોય એ બહુકોષી સૂક્ષ્મજીવ. ધારો કે અમીબા છે તો અમીબા એકલા હોય એ એક કોષી સજીવ છે, જ્યારે ફૂગ છે અથવા બેક્ટેરિયા છે એ બંને શું છે? તો કે એ વસાહતમાં જે વધારે પડતી જે ફૂગ અને બેક્ટેરિયા છે એ વધારે પડતા વસાહતમાં રહે. એક જે ફૂગ બેક્ટેરિયા છે એ એક નો થાય, એના જે અંદરના જીવાણુ હોય એ ઝાઝા બધા પ્રમાણમાં હોય છે. પછી છે સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તો કેટલાક હાનિકારક પણ હોય છે. ચાલો આપણે એનો વિસ્તારથી અભ્યાસ કરીએ. હવે એમ કે છે કે સૂક્ષ્મજીવ આપણને ઉપયોગમાં તો આવે છે, સાથે ઉપયોગમાં તો આવે છે પણ સાથે આપણને હાનિકારક પણ બને છે, તો એ શું કહેવા માંગે છે? તો સામે છે ઉપયોગી સૂક્ષ્મજીવો, જે સૂક્ષ્મજીવોના ઉપયોગ છે એ છે. તો સૂક્ષ્મજીવોને વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં દહીં, બ્રેડ, કેક બનાવવા માટે કરવામાં આવે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ તેનો ઉપયોગ છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, બેક્ટેરિયા, હાબિન હાનિકારક ઉપયોગી પદાર્થોમાં કરવામાં છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે, કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપવા અને જમીનની ફળદ્રુપતા વધારવા. હવે આ બેક્ટેરિયા છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એક તો જમવા માટે થાય છે, આપણે જમવાની વસ્તુ બને છે, જેમ કે દહીં છે, બ્રેડ છે, મેંદાની લોટની વસ્તુ છે, એ બના બેકરીની આઈટમ, કેક છે, દહીં છે, બ્રેડ છે, પાઉં છે, તો આ બધું જે બેકરીની આઈટમ બનાવવા માટે ફૂગની જરૂર પડે છે, યીસ્ટની, એને યીસ્ટ પણ આપણે કહી શકાય, તો આ ફૂગની જરૂર પડે છે. બીજી રીતે આપણને કઈ રીતે આપણને આ બેક્ટેરિયા મદદરૂપ બને છે? તો કે જમીનમાં નાઇટ્રોજન ઉમેરવો હોય તો આપણે બેક્ટેરિયા સ્વરૂપે જ ઉમેરી શકાય છે નાઇટ્રોજન. એના પછી જે કચરો છે એના વિઘટન માટે પણ આ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે દહીં અને બ્રેડ બનાવવા માટે, દૂધનું દહીંમાં રૂપાંતરણ કરવા માટે બેક્ટેરિયાની અત્યંત જરૂરી હોય છે. નીચે છે દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, તેમાં લેક્ટોબેસિલ્સ નામનો બેક્ટેરિયા મુખ્ય છે. તેમને દૂધમાં દે, હવે જે દૂધની અંદર રહેલો લેક્ટોબેસિસ નામનો બેક્ટેરિયા છે દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. હવે ચીઝ છે, અથાણું છે, એવું બધું જે આપણે અથાણું હોય તો આપણે તાજું તાજું ના ખાઈએ, એ મમ્મી એમાં આપણે અથાણું બનાવ્યું હોય ને બાએ કે મમ્મીએ, તો એમ કે 10, 12, 15, 20 દિવસ પછી ખાવા જેવું થાય. શું કામ ને? કારણ કે એની અંદર જે બેક્ટેરિયા હોય ને એ અથાણાને ગળવામાં મદદ કરે છે. વ્યવસ્થિત રીતે અથાણું ગળી જાય પછી એનો વ્યવસ્થિત રીતે આપણે સ્વાદ લઈ શકીએ. તો જે આ બેક્ટેરિયા છે એ આપણને શું કરે છે? દહીંમાં, બ્રેડ બનાવવા, અથાણા માટે પણ ઘણા ઉપયોગી છે. જમવા માટે, જમવાની વસ્તુ બનાવવામાં પણ ખૂબ ઉપયોગી છે. ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા, ઇડલી, ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે એનું અનુમાન લગાવી શકો છો. ત્યાર પછી તમને બ્લુ કલરનું કોષ્ટક આપ્યું છે, એમાં એમ કે છે કે યીસ્ટ અને મેંદાને બેને ભેગો કરીને તમે રાખી દો ને થોડા પછી તમને મેંદો ફૂલાયેલો જોવા મળશે. શું કામ ને? કારણ કે મેં આ બેક્ટેરિયા ઉમેરવામાં, યીસ્ટ ઉમેરવામાં આવી હતી, એનું જે યીસ્ટ છે એનું બહુ વિભાજન થાય છે, યીસ્ટ ફેલાય છે, યીસ્ટનું બહુ વિભાજન થાય, યીસ્ટ ફેલાય એટલે જે મેંદો છે ફૂલાઈને ઊંચો આવે છે. યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રીસ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ આધારભૂત છે. હવે જે યીસ્ટ છે એ ઝડપથી વિભાજન પામે છે, મેં કીધું એમ, શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ યીસ્ટ છે એ પણ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે અને એનો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ગેસનો પરપોટો છે
એ શું કરે છે, મેંદા જે બાંધેલો મેંદાનો લોટ છે એનું કદ વધારી દે છે. પછી છે કે નીચે મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ ઉત્પાદનના સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા અને કચરેલા ફળોના રસના રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે અહીંયા વાત છે દારૂ બનાવવાની, એલ્કોહોલ બનાવવાની વાત થાય છે. તો એલ્કોહોલ કઈ રીતે બને? દારૂ, દારૂને ઇંગ્લિશમાં આપણે એલ્કોહોલ કહી શકીએ, ડ્રિંક. તો એલ્કોહોલ કઈ રીતે બનાવવામાં આવે છે? તો એલ્કોહોલ કઈ રીતે, જવ, પછી જે ફ્રૂટનો અલગ અલગ પલ્પ છે એ, અને યીસ્ટ, ચોખા, દહીં. જવ, ચોખા, દહીં અને જે ફ્રૂટનો પલ્પ છે એ બધું એકદમ શું કહેવાય, સડાવવામાં આવે છે. એકદમથી સાવ સડી જાય ને એવું એને કરવામાં આવે છે. એક ટીપડાની અંદર બંધ કરીને એની અંદર યીસ્ટ ઉમેરીને પછી એને સાવ બંધ કરી દેવાનું. આ વસ્તુ 15-20-25 દિવસ, એક કે બે મહિના સુધી સતત આ બંધ રાખવામાં આવે છે. 5 નહીં, 15 નહીં, 20 નહીં, 25 નહીં, 1-2-2.5 મહિના સુધી, મિનિમમ 2-2.5 મહિના સુધી જે આ પલ્પ ને બધું છે, દહીંનું પા, દહીં છે, જવનું પાણી છે, ચોખાનું પાણી, ચોખા છે, પછી આ જે ફ્રૂટનો પલ્પ છે એ બધું એક ટીપાની અંદર બંધ કરીને મૂકી દેવામાં આવે છે. અને એની અંદર યીસ્ટ, ફૂગ ઉમેર, બેક્ટેરિયા ઉમેરી દેવામાં આવે છે. હવે જ્યારે 2 મહિના પછી આ તમે જે ટીપ છે એ ખોલશો તો શું થશે? એની અંદર પ્રક્રિયા થશે, જે આપણે બેક્ટેરિયા ઉમેર્યા છે એની એની પ્રક્રિયા થશે. અને એનાથી શું થશે, જે બેક્ટેરિયા ઉમેરવામાં આવ્યા છે એનાથી શું થશે કે પ્રાકૃતિક એમાં રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયા થઈને પછી એને એલ્કોહોલ બનશે, એનું ડ્રિંક બનશે. પછી સામે છે આ સુગંધ આલ્કોહોલની છે, જે યીસ્ટ ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથોણ કહે છે. હવે એમ કહે છે કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથોણ કહે છે. અંડરલાઇન કરજો, શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આલ્કોહોલ કહે છે. ચલો પછી છે સૂક્ષ્મજીવોના ઔષધિય ઉપયોગ. હવે આ સૂક્ષ્મજીવ છે એનો ઉપયોગ ઔષધિ તરીકેનો ઉપયોગ થાય છે. તો કે જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનેસિલિયમનું ઇન્જેક્શન આપે છે, અથવા કોઈ એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો બીમારી પેદા કરવા અને સૂક્ષ્મજીવોને નષ્ટ કરવા માટે તેમજ વૃદ્ધિ અટકાવવા માટે પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસ્ક્લિન, એરિથ્રોમાઇન સામાન્ય સ્વરૂપ ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જેને તેમજ બેક્ટેરિયા ઉત્પાદિત કરવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારનું સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સ ઉત્પાદન કરે છે અને રોગ નિશાળા. હવે એન્ટીબાયોટિક્સ એટલે શું? અથવા આપણે જ્યારે તાવ, શરદી, ઉધરસ થયા હોય ત્યારે આપણે આપણને ડોક્ટર છે ને ઇન્જેક્શન આપે છે. એ ઇન્જેક્શન આપણને શું કામને આપે છે ડોક્ટર? અથવા ઘણી વાર એમ કહેતા હોય કે એન્ટીબાયોટિક દવા છે, તો આ એન્ટીબાયોટિક દવા શું છે? હવે જે વાયરસ છે, જે બેક્ટેરિયા છે, એ એવું નથી કે હંમેશા માટે જીવતા રહે, બરાબર. બેક્ટેરિયાનો નાશ સામે બીજા બેક્ટેરિયાથી પણ કરી શકીએ છીએ, વાયરસનો નાશ સામે બીજો વાયરસ આપીને પણ કરી શકીએ છીએ. અત્યારે જે આપણને કોરોનાનો વાયરસ થયો છે, તો કોરોનાની સામે આપણને કોવિડશિલ્ડ નામની ઇન્જેક્શનની સિરિંજ આપે છે. તો એ કોવિડશિલ્ડ શું છે? તો કોવિડશિલ્ડની અંદર એવો બેક્ટેરિયા ઉમેરવામાં આવ્યો છે, એવો વાયરસ ઉમેરવામાં આવ્યો છે કે જે કોરોના નામના વાયરસનો ખાતમો કરી શકે આપણા બોડીની અંદર, અથવા કોરોના નામના જે વાયરસની સામે આપણને રક્ષણ આપી શકે. આ વસ્તુ એ જ છે કે જે તાવનો વાયરસ છે એની સામે તાવનું એન્ટીબાયોટિક, તાવના વાયરસ સામે લડી શકે એવો બીજો વાયરસ આપીને આપણા શરીરમાંથી તાવને ભગાડવામાં આવે છે. અથવા તમે સાંભળ્યું હોય કે આપણા શરીરમાં કોઈને બીજી કોઈ પ્રોબ્લેમ આવ્યો તો એને એન્ટીબાયોટિક, એટલે ઇન શોર્ટમાં આપણે એન્ટીબાયોટિક્સ એટલે એવી વસ્તુ કે આપણા શરીરની અંદર જે વાયરસ છે એ જ વાયરસને સામે એનો જે દુશ્મન વાયરસ હોય એ આપણા બોડીમાં એન્ટર કરીને એ વાયરસને આપણે શરીરમાંથી કાઢી શકીએ છીએ. એન્ટીબાયોટિક, આપણે જે મોઢા ઉપર, ફેસ ઉપર પિમ્પલ વધારે થતા હોય ને તો ડૉક્ટર આપણને એન્ટીબાયોટિક નામની ટ્યુબ આપે છે. શું કામ? એ ટ્યુબમાં શું હોય છે? તો આપણા જે પિમ્પલની અંદર જે જીવાણુઓ રહેલા હોય છે એના દુશ્મન વાયરસ હોય
એના દુશ્મન બેક્ટેરિયા હોય જે આપણા ફેસના પિમ્પલના જીવાણુઓને હેટ કરતા હોય, હીટ કરતા હોય, એવા જે જીવાણુઓ છે એ એન્ટીબાયોટિક ટ્યુબમાં ઉમેરી દેવામાં આવે છે, જેથી આપણે ફેસ ઉપર લગાવીએ તો એ જે એની અંદર આપણે જે એ જે એન્ટીબાયોટિક ટ્યુબના જે હીટ કરતા જીવાણુઓ છે એ આપણા ફેસના જે પિમ્પલની અંદર બેક્ટેરિયા રહેલા છે એને હીટ કરશે અને એના જે પિમ્પલની અંદર જે બેક્ટેરિયા છે એનો ખાત્મો થઈ જશે, તો એ આપણને પિમ્પલ મટી જશે. તો આ પણ એક એક્ઝામ્પલ તરીકે આપણે એન્ટીબાયોટિકનું લઈ શકીએ. પછી છે પાલતી પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવો સંક્રમણ રોકવા અને તેનો ઉપયોગ વનસ્પતિના રોગ નિયંત્રણ માટે. હવે વનસ્પતિ, પક્ષીઓ અને પાલતુ પ્રાણીઓને વાયરસનો રોગ અટકાવવા માટે એને એના જમવામાં એન્ટીબાયોટિક નામની દવા આપવામાં આવે છે. પછી આપણે આવશે રસી, વેક્સિન. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે ત્યારે એન્ટીબોડી વડે તેને સામે કેવી રીતે લડત આપી શકાય. આપણે આગળ સમજી ગયા એન્ટીબાયોટિક એટલે શું. શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરી રોગકારક નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગ સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કોલેરા, ટ્યુબરક્લોસિસ, શીતળા, કમળા જેવો રોગ રસી દ્વારા અટકાવી શકાય છે. તમારા બાળપણમાં તમને અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હતી તો શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? માતા પિતાની મદદ લઈ શકો છો. હવે જે આ એન્ટીબાયોટિક છે, વેક્સિન, રસી, વેક્સિન, હવે એનો મતલબ શું છે? મેં ઉદાહરણ ફરીથી આપી દઉં કે આપણી બોડીની અંદર કોરોના વાયરસ કયો છે તો આપણને વેક્સિન આપે છે કોવિડશિલ્ડ. તો કોવિડશિલ્ડ વેક્સિન શું છે? તો જે આપણી બોડીની અંદર કોરોના વાયરસનો દુશ્મન, કોરોના વાયરસનો જે દુશ્મન આપણે એનો ફોઈ કહી શકીએ, દુશ્મનને ઇંગ્લિશમાં આપણે ફોઈ કહી શકીએ. તો જે એનો શત્રુ ન ગણાય, જે કોરોના વાયરસનો શત્રુ ગણાતો હોય એવો એક વાયરસ એ કોવિડશિલ્ડ નામની વેક્સિનમાં ઉમેરવામાં આવે છે, બરાબર. જે આપણી બોડીની અંદર એટલે જે કોવિડશિલ્ડ આપણા જે કોવિડશિલ્ડની અંદર કોરોના વાયરસનો શત્રુ ફોઈ તરીકે જણાતો હોય એવો એક વાયરસ ઉમેરી દેવામાં આવ્યો હોય અને એ જ વાયરસ આપણને ઇન્જેક્શન દ્વારા આપણા શરીરમાં એન્ટર કરવામાં આવે જેથી કોરોના સામે આપણને રક્ષણ મળી રહે. હવે એમ કે છે કે જે ટ્યુબરક્લોસિસ છે, શીતળા છે, કમળો છે, એ બધા પણ એક લક્ષણ છે. કોના? તો વાયરસના લક્ષણ છે. હવે તો આપણે અત્યારે કે શીતળા ને કમળો ને જે ટ્યુબરક્લોસિસ છે એ બધું બહુ ઓછું જોવા મળે છે, કારણ કે આપણે જ્યારે નાના હોય ને ત્યારે એની રસી આપી દે છે એટલે આપણને એ